નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. કેશોદના મુખ્ય રાજમાર્ગો પર ભગીરથ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું. વધુ વિગતો જોઈએ તો આ ભગીરથ જનકલ્યાણ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ભ્રમણ કરી દેશના તમામ ભગીરથ વંશી સગર સમાજને એક કરી અલગ અલગ રાજ્યોના લોકોમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને સમાજ પ્રત્યે જાગૃતિ લાવવા માટેનો છે. આ યાત્રા તારીખ 29/9/2023 રોજ શુભારંભ થયો હતો અને રાજસ્થાન થઈ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરતા આજ રોજ કેશોદ આવી પહોંચતા કેશોદના માંગરોળ રોડ થઈ શરદ ચોક, આંબાવાડી, પટેલ મિલ રોડ થઈ સ્ટેશન રોડ અને મેસવાણ ખાતે બપોરના ભોજન બાદ સોમનાથ તરફ રવાના થશે. હાલ આ યાત્રા ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતભરમાં ફરી ભગીરથ યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થયો છે અને જૂનાગઢ જિલ્લામાં રાત્રિ રોકાણ બાલાગામ ખાતે થયું હતું. ત્યાં સ્વાગત સન્માન થયા બાદ આ યાત્રા કેશોદના કેવદવા ગામે આવી હતી. ત્યાં પણ આ ભગીરથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે અત્યારે મેસવાણ ગામે આ ભગીરથ યાત્રા આવી પહોંચી છે અને ગામલોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ યાત્રાનો ઉદ્દેશ કોમી એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને શિક્ષણનો વ્યાપ વધે તેવા શુભ ભાવ સાથે આ ભગીરથ યાત્રા નીકળી હોવાનું જાણવા મળ્યું છે. હલો, જય દાસારામ, જય ભગીરથ. મારું નામ અરવિંદ ગોરફાટ છે. આજે ભગીરથ યાત્રા કે જે આખા ભારતમાં થઈ, યુપી, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈ અને ગુજરાતમાં પ્રવેશી, એ જ સમયે એટલે કે કેશોદ તાલુકાની અંદર જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ મુકામ બાલાગામ કરી ત્યાંથી કેવદરા થઈ અને કેશોદથી મેસવાણ તરફ જઈ રહી છે. મેસવાણની અંદર સભા અને ભોજન સમારંભ રાખેલ છે. સાથે બાજુનું ગામ કાલવાણી, ત્યાં ભગીરથ મંદિરની પણ મુલાકાત લીધી છે. ત્યાંથી આગળ વધતા ગીર સોમનાથ જિલ્લાની અંદર જે ગામો છે ત્યાં જઈ અને સોમનાથ દાદાના દર્શન કરી અને એ પરત થશે. યાત્રાનો મુખ્ય હેતુ છે સમાજના અલગ અલગ ભાગને જોડવાનો, સામાજિક સંગઠન બનાવવાનું અને એકતા મજબૂત કરવા માટેની છે. સાથે સાથે એની અંદર શિક્ષણનો પણ ખાસ ઉદ્દેશ રહેલો છે. જય હિન્દ, જય ભારત.